પાટણના સિદ્ધપુર ખાતે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા બે દિવસીય માતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું છે, ત્યારે બીજા દિવસે સુપ્રસિદ્ધ ગાયક કલાકાર ઓસમાન મીરે સિદ્ધપુરની પાવન ધરા પર પોતાના આગવા અંદાજમાં સંગીતના સુર રેલાવી ઉપસ્થિત જનતાનું મન મોહી લીધું હતું. આ કાર્યક્રમ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં સિદ્ધપુરની જનતા જોડાઈ હતી. समग्र गुजरातनी अंदर रमत गमत युवा ने संस्कृति प्रोग्रामों समग्र गुजरात में थाय अने एना माटे जारे सिद्धपुर नी पसंदगी थाय छे छेल्ला बे दिवस थी आगळ सरस कार्यक्रम थाय छे. सिद्धपुर नी अंदर मातृज्ञानु बहु महत्व छे अने मातानु श्राद्ध आगळ सिद्धपुर थाय त्यारे नी मोक्ष प्राप्त थती होय छे एवी अनेक अपनी पासेनी जे स्टोरी छे वास्तविकता ए लोको सुधी पहुँचे अने सिद्धपुरनी जे महत्वता छे धार्मिकता के एक वेत देवोनु मुसार एथी दूर छे आवी पवित्र भूमि सिद्धपुर पर आवो कार्यक्रम त्यारे गुजरात सरकार कराई रही छे त्यारे गुजरातना आदरणीय मुख्यमंत्री ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સિદ્ધપુરની તમામ જનતા વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. કલાકાર મિત્રો અહીં આવે છે, જે લોકો અધિકારીશ્રીઓથી માંડીને બધા જ લોકો એમાં શ્રમદાન યોગદાન જે કોઈ આપે છે બધાને દિલથી બિરદાવું છું, જેના કારણે સિદ્ધપુરની મહત્વતા આજે વધે છે એમાં ગુજરાત સરકારનો સૌથી મોટો ફાળો રહ્યો છે. આઝાદીના અમૃત વર્ષનો જે ઉજવણી થઈ રહી છે એના નિમિત્તે આજે માતૃવંદના સિદ્ધપુર ખાતે આજે મને કાર્યક્રમ કરવાનો મોકો મળ્યો છે. એટલે માં માટે તો આપણે જેટલું કહીએ એટલું ઓછું છે. એક જૂની કહેવત છે કે માં એ માં બીજા બધા વગડાના વા, તો એવી રીતે માં માટે થઈને માતૃવંદનાનો આજનો કાર્યક્રમ અને સિદ્ધપુર ઘણા સમય પછી મારે આવવાનું થયું છે, તો એનો પણ એક આનંદ છે. અને આજે ઘણા સમય પછી બધા જ શ્રોતાજનોને મળવાનો મને મોકો મળશે અને બધાને આનંદિત કરવાનો આજે જે મોકો મળ્યો છે એના માટે હું ખરેખર પોતાની જાતને ધન્ય સમજું છું.